નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ભગવાન શામળિયાનું શામળાજી મંદિર લેસર કિરણોથી ઝળહળી ઉઠ્યું છે. આદિવાસી સમાજના લોકો જેને કાળિયા ઠાકોરના નામથી ઓળખે છે તેવા ભગવાન શામળિયા ઠાકોરનું મંદિર પવિત્ર શ્રાવણ માસમાં રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર રંગબેરંગી લેઝર રોશનીથી ઝગમગી રહે છે. શામળાજી મંદિર ખાતે યોજવામાં આવેલ લાઇટ શો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જન્માષ્ટમીના તહેવારને લઈને ઉત્સાહનો માહોલ, રોશની અને લાઇટ શોથી મંદિર પરિસર ઝગમગી રહ્યું છે. ત્યારે મંદિરમાં કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ ઉજવવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમો દ્વારા લોકો ભક્તિમાં તરબોળ થઈ જતા હોય છે. મટકી ફોડના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. અહીં એક માન્યતા એવી છે કે ભગવાનના જન્મોત્સવ દરમિયાન મટકી ફોડના માટીના ટુકડાને ઘરના પૂજા સ્થળ અને તિજોરીમાં રાખવાથી લક્ષ્મી કૃપા બની રહે છે, જેના કારણે લોકો મોડી રાત્રે જન્મોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભગવાન શામળાજી કો સમર્પિત પવિત્ર મંદિર પ્રાચીન ધર્મ ઓર અટૂટ ભક્તિ કી કહાનિયાં સુનાને મેં આજ ભી વિદ્યમાન હું. ગુજરાત કે આણંદ જિલ્લે પ્રાકૃતિક સૌંદર્ય કે બીચ મેરા દેવતા જિસકે હૃદય મેં વાસ કરતે હૈ ભગવાન કૃષ્ણ. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.